गुड मॉर्निंग फ्रेंड्स, आज आप चैप्टर 10 सदिस बीजगणित वेक्टर अलजेब्रा में एमसीक्यूज फॉर गुड साइड एंड गुजरात बोर्ड एंड जेईई માટે શોર્ટ વીક જોઈશું. રકમ વાંચશું એટલે 10 સેકન્ડ માં આપણો જવાબ રેડી થઈ જશે. તો એને માટે આપણે આટલું યાદ રાખવાનું છે, x સદિસ કોમા y સદિસ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિસ બિલોંગ્સ ટુ R³. તો x સદિસ અને y સદિસ સમરેખ સદિસો છે અથવા તો x સદિસ અને y સદિસ અસમરેખ સદિસો છે. જો સમરેખ સદિસો છે તો x સદિસ અને y સદિસ એ સમદિશ સદિસો છે. અને બીજો પ્રકાર છે x સદિસ અને y સદિસ વિરુદ્ધ દિશાના સદિશો છે, બરાબર. સમદિશ હોય તો આપણે ખબર છે કે x સદિસ ઇઝ ઇક્વલ ટુ k y સદિસ અથવા y સદિસ ઇઝ ઇક્વલ ટુ k x સદિસ, જ્યાં k ગ્રેટર ધેન 0 આવશે. અહીંયા x સદિસ ઇઝ ઇક્વલ ટુ k y સદિસ અથવા y સદિસ ઇઝ ઇક્વલ ટુ k x સદિસ, જ્યાં k ઇઝ લેસ ધેન 0. તો બંને સદિશો વિરુદ્ધ દિશાના છે એવું કહેવાશે, રાઈટ? ઓકે. અને x સદિસ ઇઝ નોટ ઇક્વલ ટુ k y સદિસ અથવા y સદિસ ઇઝ નોટ ઇક્વલ ટુ k x સદિસ, k is not equal to 0 belongs to capital R, તો x સદિસ અને y સદિસ અસમરેખ સદિસો છે. ઓકે, હવે અહીંયા બતાવ્યું છે નંબર 1, એ ત્રિકોણીય અસમતા છે. x સદિસ કોમા y સદિસ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિસ બિલોંગ્સ ટુ R³. તો માનાંકમાં x સદિસ પ્લસ y સદિસ લેસ ઓર ઇક્વલ ટુ માનાંકમાં x સદિસ પ્લસ માનાંકમાં y સદિસ. બીજું આપ્યું છે કોસિસ વર્સની અસમતા, x સદિસ કોમા y સદિસ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિસ બિલોંગ્સ ટુ R³ માનાંકમાં x સદિસ ડોટ y સદિસ લેસ ઓર ઇક્વલ ટુ માનાંકમાં x સદિસ માનાંકમાં y સદિસ, બરાબર છે. અદિશ અને અદિશ વચ્ચે ડોટ આવવાનું નથી, રાઈટ? તો જો x સદિસ અને y સદિસ સમદિશ હશે તો ત્રિકોણીય અસમતામાં વચ્ચે ઇક્વાલિટી આવશે, ક્લિયર? x સદિસ અને y સદિસ એ વિરુદ્ધ દિશાના સદિશ હશે તો ત્રિકોણીય અસમતામાં વચ્ચે લેસ ધેન આવશે, અને x સદિસ અને y સદિસ અસમરેખ હશે તો ત્રિકોણીય અસમતામાં વચ્ચે લેસ ધેન આવશે. હવે x સદિસ અને y સદિસ સમદિશ સદિશો છે તો કોસિસ વર્સની અસમતામાં વચ્ચે ઇક્વાલિટી આવશે. x સદિસ અને y સદિસ વિરુદ્ધ દિશા સદિશ હોય તો પણ કોસિસ વર્સની અસમતામાં વચ્ચે ઇક્વાલિટી આવશે, રાઈટ? અને x સદિસ અને y સદિસ એ અસમરેખ સદિશો છે તો કોસિસ વર્સની અસમતામાં વચ્ચે લેસ ધેન આવશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.